नमस्कार सुपर सिक्स साथे हूँ छू नीरू। आज आपणे वात करीशुं सुपर सिक्स ना दिवसभरना छ महत्वपूर्ण मुद्दाओनी। सौप्रथम आपणे वात करीशुं घरे जवानी उतावळमां फैलायेली अफरा तफरीना माहोलनी, तो साथे ज आपणे सुपर सिक्समां आजे वात करीशुं नकली वेबसाइटथी लईने नकली कचेरीना असली कौभांडनी। અને સાથે જ મુદ્દો એ પણ છે કે અયોધ્યાની દિવાળીથી લઈને ગુજરાતના મંદિરોની રોશની કેવી ઝળહળતી દેખાઈ રહી છે, તો સૌપ્રથમ આપણે નજર કરીએ આજના પહેલા મુદ્દા પર। સૌપ્રથમ આપણે વાત કરીશું ડાયમંડ સિટીની। જતા જ્યાં વતનમાં જતા પરત ફરી રહેલા લોકો રેલવે સ્ટેશન પર એકઠા થયા અને અફરાતફરી મચતા એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો। બીજો મુદ્દો, દિવાળીના તહેવાર પર મુસાફરોને સસ્તી અને સારી હોટલની લાલચ આપી ફસાવાનો કારસો સામે આવ્યો છે। નકલી વેબસાઇટ બનાવી ઓનલાઈન બુકિંગ કરતા ગઠ્ઠીઓ ઝડપાયો છે। ત્રીજા મુદ્દામાં આપણે વાત કરીશું નકલી કચેરીના અસલી કૌભાંડની। છોટા ઉદયપુર બાદ હવે દાહોદ, ઝાલોદ સહિત વિવિધ વિસ્તારોમાં 6 જેટલી નકલી કચેરીઓ શરૂ કરી હોવાનો ખુલાસો પૂછપરછમાં પોલીસે સામે આવ્યો છે। ચોથા મુદ્દામાં આપણે વાત કરીશું વડાપ્રધાન મોદીને મળેલા વધુ એક અવોર્ડની। અબંડન્સ ઇન મિલેટ્સના શીર્ષક હેઠળ તૈયાર થયેલા ગીતને ગ્રામી અવોર્ડમાં મળ્યું છે નોમિનેશન। પાંચમા મુદ્દામાં આપણે વાત કરીશું રામનગરી અયોધ્યાની, જ્યાં ભગવાન શ્રી રામના આગમન પહેલાં ઘેર ઘેર દીપોત્સવ ઉજવાઈ રહ્યો છે, કારણ કે અવધમાં આવી રહ્યા છે ભગવાન શ્રી રામ। છઠ્ઠા અને અંતિમ મુદ્દામાં આપણે વાત કરીશું ગુજરાતની દિવાળીની। અક્ષરધામ મંદિરથી લઈને વડતાલ મંદિરની રોનક આપને બતાવીશું, તો ધનતેરસ પર 50,000 દીવડાનો સ્મૃતિવનનો શણગાર પણ જોઈશું।